मेरे सामने वाली खिड़की पे एक लाल दाग मुझे दिख गया है। समझो ओली छोकरी जाए छे ने हेली पाछळ लाल कलर नो दाग पड़ी गयो छे, तने शू लागे छे? ओके टोमेटो मार्यो छे। हाँ तो आपणी पासे पण छे, चल ने आपणे पण लाव लईए। ओए मारू हा અરે શું થયું, કેમ ભાગો છો? કઈ નહીં, એમ જ હો 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 ला ला ला। हा हा मेरे सामने वाली खिड़की में मैं शू करे छे? केम भाई तारे शू काम छे? हूँ जे पण करतो होय तमे लोको आने हैरान शू काम करो छो? अरे भाई अमे आने कई हैरान नथी करता, अमे तो आने थोड़ो दाग पड़ी गयो छे। કઈ રીતના જન્મ લીધો છે તે? શું સીધો ઉપરથી આવ્યો છે તું? શરમ વગર ના આવ તો સાંભળ, આ ડાઘ કઈ રીતના પડ્યો ને એ હું તમને કહું છું। આવો ડાઘ છે ને દર મહિને તારી બેન, તારી મા, તારી કાકી, મામી બધાને પડે છે। એમને પૂછજે કે આ ડાઘ કઈ રીતના પડે છે। શરમ જેવી કઈ જાત નથી। અરે શરમ આવી જોવે તમને લોકોને? કોઈ છોકરીને આવી રીતે મજાક ઉડાવાય? તમે રડો નહીં, હવે ઊભા છો શું? માફી માંગો એમની, જોવામાં તો તમે બંને ભણેલા લાગો છો પણ કામ તમારું અભણ જેવું છે। અરે તમે લોકો આટલું પણ નથી સમજી શકતા? કોઈની મસ્તી કરતા પહેલા ક્યારેક એકવાર વિચાર તો કરો કે તમારી બેન કે તમારી મમ્મીની કોઈ આવી રીતે મસ્કરી કરે તો શું થાય, અને ત્યારે તમને લોકોને કેવું દુઃખ થશે ને એ તમને ખબર પડશે। આઈ એમ રિયલી સોરી દીદી, અમારાથી ભૂલ થઈ ગઈ, અને ભાઈ આજ પછી જો કોઈ પણ સ્ત્રી આવી હાલતમાં હશે ને તો અમે લોકોની મદદ કરીશું, એને હેરાન નહીં કરીએ। વન્સ અગેન સોરી। चल भाई जुओ, अरे मारी बात तो सांभळो, उभा रहो। હલો જુઓ, તમે ડરો નહીં, તમે આટલા બધા ગભરાવ છો શું કામ? આ તો નોર્મલ છે, દરેક સ્ત્રીને હોય છે, તમે શું કામ ડરો છો? જુઓ હું તમારી હેલ્પ કરીશ, ગભરાવ નહીં, એમાં ગભરાવની કોઈ જરૂર નથી। ના એટલે મને પહેલી વખત જ? હા હા, પણ તમારા મમ્મીએ તમને આ વિશે જણાવ્યું જ છે ને? હું અહીં હોસ્ટેલમાં રહું છું એટલે કે
હું મારા ઘરે જવા માટે જ નીકળી હતી. હું મારા ગામડે જતી જતી ને ત્યાં રસ્તામાં જ. ઓકે ઓકે, હું સમજી શકું છું, પણ એમાં તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. તમે છે ને 5 જ મિનિટ અહીંયા ઊભા રહો, હું હમણાં આવું છું. તમે કંઈ નહીં જાતા, હું 5 મિનિટમાં આવું છું. હા, અહીંયા જ ઊભા રહેજો પ્લીઝ. હા, શું કરું, મને કાંઈ સમજાતું જ નથી. હાલો, હા, સામે જ વોશરૂમ છે, તમે ત્યાં જઈને લો. હા હા, જાઓ જાઓ. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. અરે એમાં શું, પણ મારા કપડાં પણ ખરાબ થયા છે, હું શું કરું? હજુ તો મારે ગામડે સુધી જવાનું છે. હા, આ તમારી જ બેગ છે ને? એક મિનિટ. અરે પણ તમે શું કરો છો? જુઓ, આ છે ને તમારો દુપટ્ટો છે, ને દુપટ્ટાને આ રીતના ફોલ્ડ કરીને અપ કરો. ઓકે, હવે તમે ગામડે સુધી તો પહોંચી જ જશો, ત્યાં જઈને કપડાં ચેન્જ કરી લેજો, બરાબર? હવે બીજી કઈ હેલ્પ કરી શકું? થેન્ક યુ અગેન, થેન્ક યુ. અરે શું, તમે પણ. એમાં એવું છે ને કે હું હોસ્ટેલમાં રહીને જ મોટી થઈ છું, અને મને આવી કંઈ ખબર જ નહોતી કે મારી ડેટ્સ આટલી બધી જલ્દી આવી જશે, તો હું કંઈ તૈયારી સાથે નથી નીકળી. પણ જ્યારે દુનિયામાં તમારા જેવા માણસો હોય ત્યારે કોઈ ટેન્શન જ નથી લેવાની જરૂર. હા, પણ તમારે પણ આટલું ગભરાવાની જરૂર નહોતી. હા, સોલ્યુશન તો તમે પણ લાવી શકતા હતા. હા, પણ મને કંઈ ખબર જ નથી પડતી હજુ, કેમ કે હું હમણાંથી જ. હા હા, હું સમજી શકું છું. કંઈ નહીં, હવે તમારે લેટ થશે ને. તમે પણ અહીંયા જ રહો છો? હા. ઓકે, બાય ધ વે, આદિ ગોપી. ઓ, નાઇસ નેમ. થેન્ક યુ. બાય ગોપી. બાય. ગોપી, આ શું રાંધુસ બા? કહું છું, ઓલા બે રીંગણા પડ્યાસ ને, જો લીલા કાંદા પડ્યાસ, ટમેટાય છે, તો એક કામ કર ને, એ ઓળો ને રોટલા કર નાખ ને. બા, આજ ઓળો ને રોટલો શું કરવો? કા, આ ગોપી હોસ્ટેલ થી આવવાની છે, તો કાંઈક સારું ન રંધાય. એટલે પણ ઓળો ને રોટલા જેવું સારું શું કહેવાય, અને એમાં આટલી બધી હરખાઈ શું થાય? જો હવે એ આવે છે ને ભણીને, તો સારો છોકરો જોઈને હવે એને ઘરે બારે કરી નાખવાની છો, પાછી તું એને ના ન પાડતી. બા, હજી તો એ નાની છે, એને ભણવા તો દો, એનું ભણતર તો પૂરું થવા દો. એટલે સોડીની જાત છે, ભણતર બધું પૂરું જ છે. કહું છું આવે ને એટલે સારું ઘર જઈને એને બેહાડી દેવાની છે, બસ. ધીરજ રાખો થોડી. ગોપી ક્યારે આવશે? બહુ વાટ જોવરાવી આ સોડીએ. બહુ હરખ પદુડ્યો તું. હરખ તો હોય જ ને બા. હા, સોડી વરે એકવાર માંડ ઘેર આવે છે. મમ્મી. અરે બા, અરે ગોપી આવી ગઈ બેટા. હા મમ્મી, કેમ છો? ઓ જો બેટા, તને હારું છે ને? હા મમ્મી, પેલા ઈકો તમાર માટે હું ખાવાનું બનાવ્યું.
તને ખીર બહુ ભાવે છે ને, તો ખીર બનાવે. ખીર અને પૂરણપૂરી. સારું, બે બનાવે બસ. એલી એ ખીર ને પૂરણપૂરી વાળી મેં તને જે કીધું ને એ બનાવ. એ ખીરે મીઠી અને પૂરણપોળીએ મીઠી, એ બધું બનાવીને હું કરું છું તારે? ના ઓ દાદી, મેં કીધું ને એ જ બનશે. મમ્મી તમે એ જ બનાવજો, બા ભલે કહેતા. હા બેટા, બા વરે એકવાર આવીશ બિચારી, એને ભાવે બનાવવા દો ને. પણ જોયું, બાર ભણે છે પણ જિદ્દી કેવી છે. હા એ તો લાડાયા નો કરે ક્યાં કરે માં. તમને ખબર છે બાય, ત્યાં હોસ્ટેલમાં હારું ખાવાનું નથી મળતું. તો ખાઈ ખાઈને મજાની તો થઈ છે ને પાછી કે હરખું મળતું નથી. હારું જા, જે કે એ બનાવ. હાલ મમ્મી. હા કેવી હરખ પદુડીની થઈ ગઈ, છોડી જોઈ નથી ને હરખાણી નથી. હા રે રે ગોપી, તું કેમ હોતી છો? હાલજટ ખાવાનું થઈ ગયું છે અને નાયધો કાંઈ નહીં, હુઈ ગઈ. મજા નથી કે હું તને? મમ્મી તમે લોકો જમી લો, હું પછી જમી લઈશ. પણ કેમ, હરિયાળને જમવા? ના મને બહુ પેટમાં દુખે છે. પેટમાં દુખે છે કેમ? મમ્મી હું પહેલી વાર પીરિયડ્સમાં થઈને એટલે. વાત કરો છો તો પહેલી વાર ટાઈમમાં થઈ? અરે વાહ, તો ખુશીની વાત છે. તો તો હારું સેટ લાપસી મૂકી દઉં. તારે મને વહેલા હારું કહેવાય? શું લાપસી મૂકી દઉં? કેમ, તે બનાવ્યું ને ખીર ને, મને લાપસી નથી ખાવી. અરે બેટા તને નથી ખબર, આ દીકરી પહેલી વાર ધર્મમાં આવે ને એટલે લાપસી ના આંધણ મૂકવા પડે. ખુશીની વાત કહેવાય? શું મમ્મી લાપસી ના આંધણ મૂકવા પડે? મને પેટમાં દુખે છે ને તમારે લાપસી બનાવી છે. હે તને કાંઈ ન ખબર પડે, આ લાપસી બનાવીને આજુબાજુમાં દેવી પડે, આ તો ખુશીની વાત કહેવાય. ખબર છે તને? એટલે તમે આજુબાજુમાં ઢંઢેરો પીટશો? મમ્મી તમે કેવી વાત કરો છો, તમે આજુબાજુમાં લાપસી દેવા જશો ને એવું કહેશો કે મારી છોકરી પીરિયડમાં થઈ? અરે મમ્મી પછી બધા મને કેવી નજરથી જોશે? મારે નથી આવું, તમે જાઓ. હવે હાલ હાલ ઊભી થા, હારે ખાવા બેસી જાજે. હાલ હાલ. અરે પણ મમ્મી, મમ્મી કેવી વાત કરે છે? લાપસી વેચવા જશે એવી વાત ઉપર કે હું પીરિયડમાં થઈ? ગામડાના નિયમ જ મને નહીં કોઈ દી સમજાય. હાય હાય, બધા મારી સામું કેવી નજરથી જોશે. અને ઓલી રમીલા તો હમણાં મને પૂછવાય આવશે, હે તું ટાઈમમાં થઈ? ભગવાન. અરે મમ્મી તું નીચે આવશા ની મમ્મી? અરે અરે બા, એ ખુશી ના હમ સરસી. હું છે આપણી ગોપી નહીં, પેલી વાર ધર્મમાં બેઠી છે. હું વાત કરસ? હા ધર્મમાં થઈ છે તો તો પછી લાપસી બનાવ ને આજુબાજુ વાળાને બધાયને દે. પણ ઊભી રહે, ઈ કે કે ક્યારે આવી, ક્યારે ધર્મમાં થઈ? હે બસ આજ આવી છે તો આજ જ થઈ છે ને. અરમા તો ઈ આવીને મને સોટી હતી. હવે હું થાય? એ મારે નાવું પડશે ને આખું ઘરે ધોવું પડશે. અરે બા હજી નાની છે, એમને થોડી ખબર હોય આપણા ઘરના નિયમની બધી. એ ખબર છે પણ એને મને સોટવાની જરૂર હું હતી આવીને. હવે જે થયું એ હવે સાંભળ. એને નવેરીમાં બેહાડ, એને થાળી વાટકો ને પીવાનું પાણી દે અને એને છે ને કહેજે કે કોઈને અડે નહીં. હા હા હો ને, હવે તારે જ ધ્યાન રાખવું પડશે. હા સાજર, અને મારું ગરમ પાણી મૂક એટલે હું નાહી લઉં. હા હું સટ મૂકી દઉં, પછી લાપસીનો આંધણે મૂકી દઉં. એ હા જા સટ. જો સોડિયું મોટી થતાં વાર લાગે લ્યો, ધર્મમાં આવવા માંડી. એ હવે તો છે ને ઝટ એને પરણાવી દેવી પડશે. આપણામાં છે ને ધર્મમાં આવે ને ત્યાં સુધી છોકરીઓને રાખે નહીં. હવે એનું સારું ઘર ગોતીને એને બિહાડી દેવીશ. એ પાણી ઝટ મૂકજે. એકલી એકલી બેસીને કંટાળી ગઈ. આવા તો કઈ નિયમ હોતા હશે ખૂણામાં બેવાનું પાંચ પાંચ દીવુંથી. આલે પાણી.
તો હજી નથી નાય, ખબર ન પડે. આ સુર ઢળવા આવ્યો, હવે હટ નાય લુગડા છે તોય હૂંકવી દેશે, નકર બા ધકશે, ખબર છે ને તને? મમ્મી મારે જે કેટલા દી અહીંયા અહીંયા બેઠું રહેવાનું. શાંતિ રાખ. શું શાંતિ રાખ? 5 દિવસથી હું આમને બેઠી છું. હે ગાંડી, બાઈ હું કીધું છે 7 દી સુધી પાડવાનું, હજી 2 દી બાકી છે. પણ મમ્મી અહીંયા મારો ટાઈમ નથી જોતો, મોબાઈલમાં ક્યાં સુધી હું માથી રહું? મને કંટાળો આવે છે, હું હવે અહીંયા નથી બેસવાની. બસ સાની મની બેઠી રહે, નકર મને ભટશે, બહુ દોડડાય થાશે. તમારા લીધે જ બાના બધા નિયમો હજી ચાલે છે ઘરમાં. એલી, તને કેટલી વાર કીધું કે તારે મને નહીં અડવાનું? બસ હું સડીને તું આવી, દેખાતું નથી તને કે જરાક આઘા રહીને હાલીએ? પણ બા મારું ધ્યાન નહોતું. આ આંખું છે કે કોડા છે, દેખાતું નથી કે આ ડોહી આવે છે એમ? પણ બા શું થયું? આ જોને મને અપડાવી નાખી, હું કામ અડી મને? અને તું એને કઈ કહેતી નથી? એ નિશે જ મેં તને કીધું હતું કે હવે 7 દી સુધી એને આઘી રાખજે, કોઈને અડે નહીં. પણ તારી અક્કલ સરવા ગઈ હતી. અમે એને કીધું હતું પણ મારું ધ્યાન નહોતું. મમ્મી કઈ જાણી જોઈને નથી હું એમને અડી ગઈ. અને શું થઈ ગયું તમને? અડી ગઈ તો મરી ગયા તમે. જ્યારે હોય ત્યારે ખાલી ખાલી બોલ બોલ કરતા હોય છો. હજી મને મરી જવાની વાત કરે છે કા? શરમ ન થાવતી તને? એ ડોહી હવે મારે પાછું નાવું પડશે, ખબર કા નથી પડતી તને? જા મારું ગરમ પાણી મૂક, અડતા નહીં હવે મને. અને તુંય પાછી અડી એટલે તુંય ના છે. હજી ઊભી ઊભી જોયા હું કરે? જાન જ્યાં જતી હોય ત્યાં મને પાછી જવા નથી દેતી. અને આ હું આવા આવા કપડાં પહેરાતા હશે? કાંઈ તારી માએ હીખ્યું નથી, લ્યો ભણવા મોકલી દીધા. પણ આવું બધું જે હીખવાનું છે ને તો હીખી જ નહીં. એ જા ટળ અહીંથી તું જા. ઓલી પાણી લાવે ત્યાં સુધી મારાથી ક્યાંય નહીં જવાય. મંદિરે જાતી હતી, બોલ. હરકી પકડતી નથી મને. ઓ મારી માયા, મારો પગ ભાંગી ગયો. ઓ બાપ, બેસી જાઓ તમે, તમે બેસી જાઓ અહીંયા. મમ્મી, મમ્મી, અરે મમ્મી, બાપ તમારે બાપ પડી ગયા હતા. બાપ આવ્યું નથી તમને? આવ્યું તો હોય જ ને, અહીંથી પડી તે. પાછી પૂછેસ કે વાગ્યું નથી? મારાથી ઊભું નહોતું થવાતું, તો આ આંધળીની પાછી ઊભી ઊભી જોયા કરે, મને ઊભી નહોતી કરતી. પણ મમ્મી એમણે જ તો મને ના પાડેલી છે કે 7 દિવસ સુધી અડવાનું નહીં. તું કેવી રીતે એમને ઊભા કરું? હું કરું? કોને મારે સલાહ દેવી? હું કેવું તને મારે? પણ અડું તોય વાંધો, ન અડું તોય વાંધો. હેલો બા, હવે ક્યાં લઈ જાવી છે? તમને જો લોહી નીકળવું હોત તો
તો એ લોહી નીકળે એ ચાલે, અને માસિક ધર્મનું લોહી હોય તો નહીં અડવાનું. આ તમારો કેવો નિયમ છે? મમ્મી તમે જ મને સમજાવો કે આ બધા નિયમોનું કારણ શું છે. એલી હમઝાબા વાળી, આ તું ભણીને આવી એટલે હવે તું મને શીખવાડીશ કે મારે કયા લોહીને અડવું ને કયા લોહીથી ન અડવું ને. યાદ તું નો હમઝ આ બધું છે ને, માસિક ધર્મ કહેવાય નો અડાય. મને કારણ આપો કે શું કામ ન અડાય, બોલો ને મમ્મી. તમે તો આટલા વર્ષોથી આ નિયમો પાડો છો ને, તમને એ ખબર છે કે આ નિયમોનું કારણ શું છે? નહીં ને, બસ બાઈ કીધું અને તમે નિયમ માની લીધા. ત્યારે તો હું કેમ ને વા પડી ગયા સી નથી દેખાતું. નિયમનું કારણ તને પછી બતાવશે બા. એ વર્ષોથી હાઈલું આવ્યું છે એ ધર્મમાં હોય ને, પછી હાથ દી ઉધી તો અડાય નહીં. એ મંદિરે નો જવાય ને દીવા બત્તીએ નો કરાય. એમ તો તમે શું કરવાને મને કીધું અત્યારે અડવાનું? હા અત્યારે તમારે મને ના પાડવી હતી ને અડવા માટે. હા તમે ક્યાં એને સમજાવો છો? એ ભૂત નહીં સમજે. મને ખબર હશે એ કાઈ નહીં સમજે. પણ હવે કામ કર, આ મારાથી ઉભાય નથી રહેવાતું. સા મારા હારું પાણી ગરમ હોય એટલે પાછું નાવું પડશે ને, આખા ઘરમાં છે ને ગંગાજળ છાંટશે કહું છું. આખું ઘર અપવિત્ર ને અભડાવી દીધું છે સોડીએ તો. સમજે નહીં કાંઈ ને. મમ્મી આજે મારે જવું પડશે કોલેજ પર. આજે મારી છેલ્લી એક્ઝામ છે અને આમાં હું પાસ થઈ ગઈ ને પછી મને સારામાં સારી જોબ મળી જશે. બેટા તને સારી જોબ મળે તું જોબ કર એ તો મને નથી ખબર, પણ મને એટલી ખબર છે તું રસ્તામાં જાને તો ધ્યાન રાખીને જાજે અને ધ્યાન રાખીને આવજે. સમજાય છે ને હું કહું છું? હા મમ્મી, હું આટલા વર્ષોથી હોસ્ટેલમાં ભણું છું, એકલી રહું છું, તોય તમારી ચિંતા ઓછી નથી થઈ. ત્યારે નહોતી બેટા, પણ અત્યારે તો થાય ને. હું તું મોટી ઢાંઢો થઈ ગઈશ, નાની નથી. મોટી થઈ એટલે ચિંતા થાય? તો નાના હોય ત્યારે ચિંતા કરવાની હોય. હવે તો હું મોટી થઈ ગઈ છું, એકલી જઈ શકું ને આવી શકું. તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. હું આજે એક્ઝામ દેવા માટે જઈશ અને સાંજે પાછી પણ આવી જઈશ ઘરે. વેલી હો? હા મમ્મી. બસ સારું, પણ તમે ભગવાનને પ્રાર્થના કરજો કે મારે સારા ટકા આવી જાય અને હું સારા ટકાએ પાસ થઈ જાઉં. એ ટકાની તો મને નથી ખબર, પણ તું પાસ થઈ જઈશ. ઓ મમ્મી તમે પણ પાસ તો થઈ જ જાઉં ને, આટલી બધી મહેનત કરી છે મેં. હા સારું સારું સારું, હું નીકળું છું. હા ને, હા. અરે ગોપી. આદિત્ય. હાય. હાય. અરે તું કેટલા દિવસથી હોસ્ટેલ પણ નહોતી, ગામડે જ રોકાઈ ગઈ હતી. મેં તમને કીધું જ હતું ને કે હું ગામડે જાઉં છું એટલે એક્ઝામ દેવા માટે જ આવી હતી. બસ આ મારું છેલ્લું વર્ષ હતું અને છેલ્લી એક્ઝામ, હવે ગામડે જ રહીશ. એટલે કે હવે તું અહીં પાછી નહીં આવે? ના, હવે મારું ભણવાનું પૂરું થઈ ગયું ને તો હું પાછી શું કરવા આવીશ? હા એ તો બરાબર છે, પણ ગોપી હું તો કેટલી વાર તને મળવા માંગતો હતો. એટલે કે આપણે જ્યારે મળ્યા ત્યારે તો તું બહુ ગભરાયેલી હતી. તારી સાથે મારે વાત કરવી હતી કે હવે તો એકદમ ફ્રેશ ને. અરે વાહ. એ પછી હું ઘણીવાર હોસ્ટેલથી નીકળ્યો પણ તારી સાથે મુલાકાત ના થઈ. કેમ? એ તો ગર્લ્સ હોસ્ટેલ છે ને, તો તમે ગર્લ્સ હોસ્ટેલમાં શું કરવા આવતા હતા? એટલે એમ જ અહીંયાથી જતો હોઉં ને તો જરાક જોતો જાઉં કે કદાચ તું મને મળી જાય તો. એમ કેમ, અહીંયા કોઈ તમારી ગર્લફ્રેન્ડ છે? ના ગોપી, કેવી વાત કરે છે તું, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. પણ ગર્લફ્રેન્ડ બનાવવાની ઈચ્છા છે ખરા. મતલબ? મતલબ ગોપી હું તને એક વાત કહેવા માગું છું, પ્લીઝ જો કોઈ ખરાબ માઇન્ડ પર નહીં લેતી. ગમે તો ઠીક છે, બાકી તું ના પાડી શકે છે. એટલે? એટલે એમ કે ગોપી આઈ લવ યુ. આઈ લવ યુ રિયલી. યા, મેં તને પહેલી વાર જ્યારથી જોઈ ને ત્યારથી જ આઈ મીન લવ એન ફર્સ્ટ ટાઈમ.
પણ હું ત્યારે તો ન કહી શકું ને, એટલા માટે હું તને શોધતો હતો કે તું ક્યારે પાછી ભણવા માટે આવે, હોસ્ટેલે આવે, રસ્તા પર મળે, પણ મુલાકાત થતી જ નહોતી. અને આજે અચાનક મેં વિચાર્યું નહોતું કે આજે તું મને મળીશ ને તું આજે મળી ગઈ ને મેં પ્રપોઝ પણ કરી દીધું. તારી શ્વાસ તું લઈ લો. હા ગોપી, તારો જવાબ સાચું કહું તો તમને મેં પહેલી વાર જોયા ત્યારથી મને પણ તમે બીજા લોકો કરતાં કંઈક અલગ જ લાગતા હતા. પણ મને થયું કે તમે આટલા હેન્ડસમ છો, આટલા સ્માર્ટ છો, આટલા મેચ્યોર છો અને સાથે આટલા બધા સમજદાર કે એક અનનોન છોકરીની આવી સ્થિતિમાં પણ તમે એને સાથ આપવા માટે ઊભા રહ્યા. એટલે મને લાગ્યું કે તમારી લાઈફમાં કોઈ તો હશે જ, એટલે મેં જસ્ટ તમને ફ્રેન્ડ્સ બનવા માટે કીધું. બટ હું બહુ જ લકી છું કે તમે મને પ્રેમ કરો છો. ખોપી ખરેખર? અરે યાર, મને તો વિશ્વાસ નથી આવતો. ગોપી, હા હું સપનું તો નથી જોતો રિયલી. ગોપી થેન્ક યુ. પણ એક વાત કહું, હું તમારી સાથે મેરેજ તો જ કરી શકીશ કે મારું ફેમિલી હા પાડે. કેમ કે હું જે ગામડામાં રહું છું એ બહુ નાનું ગામ છે અને મારા દાદી, મારા મમ્મી એ બધા બહુ જ જૂના વિચારોવાળા છે, તો એમને પૂછ્યા વગર તો હું લગ્ન નહીં જ કરું અને જો એ ના પાડશે તો પણ લગ્ન નહીં કરું. હા ગોપી, એ તો હું પણ સમજી શકું છું. જો આપણે બંને ઘરે વાત કરી જોઈશું, મારા ઘરેથી, તારા ઘરેથી, બંનેના ઘરેથી હા પાડે અને એ લોકો રાજી થઈને આપણા લગ્ન કરાવે તો જ આપણે ખુશ, બીજું શું. ઠીક છે. હા બાય ધ વે, નંબર મળી શકે? ના, આવી જ રીતે ક્યારેક મળી જઈશ રસ્તા પર. ગોપી આવી રીતે ગોતી બહુ અઘરી પડે છે ખરેખર. હવે તો મારે માઇક લઈને ફરવું પડશે, ગોપી ગોપી ગોપી, એમાં 10-15 ગોપી આવી જશે. બોલો. હા તો હું જ મારો નંબર ડાયલ કરતો. થેન્ક યુ. આ સારું, તો હવે તમને કઈ ડ્રોપ કરી જાવ? ક્યાં જાવ છો તમે? કરવું જ જોઈએ ને. હા ઓફકોર્સ. હા ચાલો. ગોપી મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું. કેવું? કે રસ્તામાં તું મને મળીશ, હું પ્રપોઝ કરીશ અને તું હા પણ પાડી દઈશ. ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે, ભક્તજનો કે સંકટ, દાસજનો કે સંકટ, ક્ષણ મે દૂર કરે. ઓમ જય જગદીશ હરે, ઓમ જય જગદીશ હરે. કા હું થયું આ મધુરી આરતી મૂકીને વહી આવી? અરે મમ્મી, મને અચાનક જ તે પીરિયડ્સ આવી ગયું. બેટા ભગવાન ને એવા વિઘ્ન જ દેવા હોત તો મને ત્યાં શું કરવા ને ધર્મ માં લાવત? બા તમે શું નવી નવી વાતો કરો છો? તે ચૂપ રાખી રાખીને જ આ રિવાજ ને છે ને વધારો આપ્યો છે. અને મને તો એ નથી સમજાતું બા કે તમે એક સ્ત્રી થઈને આવી વાતો કેવી રીતે કરી શકો? શું ધર્મ વિરુદ્ધ થઈ ગયું મને સમજાવો તમે. કઈ બુકમાં લખ્યું છે કે હવે આ બધું ધર્મ વિરુદ્ધ થઈ ગયું? મને તમે એ કહો બા કે જો ખરેખર આ લોહી ગંદુ હોય તો આ જ લોહીથી બાળક કેમ થાય છે? હું જ્યારે પહેલી વખત ટાઈમમાં આવી ત્યારે તમે આટલા ખુશ કેમ હતા? મમ્મી તમે લાપસી બનાવીને કેમ વેચવા ગયા હતા? આ છોડીને કોણ સમજાવે? આખું ઘર અભડાવી દીધું, આ મારું મંદિર અભડાવી દીધું, હવે હું થાય આ ઘરમાં જોજે હવે કેવા કેવા દુઃખ પડે. બા બા, મૂંગી મરતી હતો આટલો મોટો ઝીબડો કરવાની હું જરૂર હતી? બહુ મોટી થઈ ગઈ ખબર છે.
હા તો તમે મને એક વખત કહી દો કે કયા શાસ્ત્રમાં લખેલું છે કે માસિક ધર્મમાં હોય ત્યારે ક્યાંય અડવાનું નહીં, કયો મને ક્યાં લખેલું છે? હા આપણા પૂર્વજોના નિયમો આલે આવે છે, પાળવા પડે. એકવાની 70 વાર તને કીધું છે તો મગજમાં નથી બેહતું? હા તો તમે પાડો, મારે નથી પાડવા. હા પણ સમજાવ્યા ને. એક તો આ પીરિયડ્સમાં હોય ત્યારે મગજમાં કેટલી જાતનું ચાલતું હોય, અમારે કેર કરવી જોઈએ એના બદલે નહીં ભાષણ આખો દિવસ આપ્યા કરશે. ખબર નહીં ક્યાંથી આવા રિવાજો બનીને આવ્યા છે. અહીંયા નહીં અડવાનું, ત્યાં નહીં અડવાનું, શું થતું હશે અડવાથી? પૂરી માહિતી નથી પણ રિવાજ પૂરેપૂરા પાડવાના. મમ્મી એક વાત કહું? બોલને. ખબર નહીં કેવી રીતે કહું. હું કેવી રીતે કહું, મોઢામાંથી ફાટવા માંડ એટલે વાત થઈ જાય. મમ્મી હું જે હોસ્ટેલમાં ભણતી હતી ને, તો ત્યાં એક છોકરો રહેતો હતો, એનું નામ આદિત્ય છે. અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમારે એકબીજાને લગ્ન પણ કરવા છે, એટલે તમે હા પાડો તો જ હું તમારી ઉપરવટ થઈને કે તમને દુઃખી કરીને કરવા નથી માંગતી. પણ મમ્મી એ સાચે બહુ સારો છોકરો છે, તમે એને મળશો ને તો તમે મને એવું કહી દેશો કે ગોપી તારા માટે હું આવો સારો છોકરો તો શોધી જ ન શકત સાચે. પણ બેટા આ બધું કેવી રીતે ક્યારે બન્યું? અને તને તો ખબર છે ને કે આપણા ઘરમાં બધા જૂના રિવાજો છે, હે બાને ખબર પડશે તો. મમ્મી મને ખબર છે તમને પણ આ જૂના રિવાજો જરાય નથી ગમતા, આ તો તમે દાદીથી ડરી ડરીને બધા રિવાજો માનો છો. પણ મમ્મી તમે એક વખત એને મળી તો લ્યો, જો એને મળ્યા પછી તમને એવું લાગે ને કે આપણા લાયક નથી તો હું એની સાથે લગ્ન નહીં કરું, પ્લીઝ એકવાર. હા બેટા હું મળી તો લઈશ, પણ મને બીક લાગે છે, કંઈ ખાશો તો નહીં. હું તું તું પ્રેમ પ્રેમ કરવા ગઈ હતી પ્રેમ. બા શાંતિ રાખો. એ મારે કાઈ શાંતિ નથી રાખવી, આ ભણવા મોકલી હતી ને એને કે પ્રેમ કરવા મોકલી હતી? બા તમે એકવાર વાત તો સાંભળો. અરે તમે છોકરાને મળો તો ખરા, જો તમને પછી નહીં ગમે તો આપણે નહીં કરીએ. મારે કાઈ સાંભળવું નથી, મારે કોઈને જોવો નથી, અમે જ્યાં કહેવું ને ત્યાં જ તારે લગ્ન કરવા પડશે બસ. હા બા તમે કહેશો એમ જ થશે, પણ થોડીક શાંતિ રાખો, આજુબાજુ વાળા બધા સાંભળતા હશે અને પછી છે ને આખું ગામ સાંભળશે. બા હું તો ભાગી નથી ગઈ, તમને પૂછ્યા વગર તો મેં કઈ નથી કરી લીધું ને, તો તમે શું કામ આટલા બધા ગુસ્સે થાવ છો? હા બા ખાલી મને વાત કરતી હતી બા, કે કોઈ એવું પગલું નહીં ભરે જેથી આપણે નીચ જોયા જેવું થાય. એને હિંમત કેમ થઈ આવી વાત કરતા, એને શરમ કેમ ન આવી? બા આખરે એને વાત તો કરીને કોઈ એવું પગલું તો નથી ભર્યું. હા તો હવે પગલું ભરે એની આપણે રાહ જોવાની છે, કા કે એ લઈને ભાગી જાય પછી આપણે એને ગોતવા નીકળીએ પછી એને પકડીને લાવીએ. બા શુભ શુભ બોલા, હું કઈ નહીં થાય, આપણી દીકરી સમજદાર છે, કોઈ દિવસ આવું નહીં કરે. હા જોઈ લીધી એની બધી સમજદારી મેં. સારું તમે હંમેશા પોતાના જ રિવાજો ઘર ઉપર થાપજો, પછી ભલે ને કોઈ ગમે એટલું દુખી થઈને જીવે તમને એનાથી કોઈ ફર્ક નથી પડતો, હે ને? તમારી વાત આખા ઘરમાં બધાને માનવાની. મમ્મી તમે માનતા રહો, મારાથી તો આવું નહીં થાય. ગોપી ગો બા બાને સમજાવીશ ને, એ નાદાન છે ને નથી ભાન એવી, મારી વાત જરૂર માનશે. બસો ને સમજાવતે જ હતી ત્યાં તમે આવી ગયા. તારે એને જે સમજાવવો હોય ને એ સમજાવી દેજે, પણ આ વસ્તુ તો હું થવા જ નહીં દઉં. પ્રેમ લગ્ન કરવા નીકળી ગયા લ્યો. નહીં મા એવું નહીં બને, વિશ્વાસ રાખો મારા ઉપર, આપણી દીકરી કોઈ દિવસ આવું પગલું નહીં ભરે. વિશ્વાસ રાખીને જ એને ભણવા મોકલેલી ને, કે આપણી છોડી ભણીને આવે હારી થઈને આવે, લ્યો હું કરીને આવ્યા પ્રેમ કરીને આવ્યા, આવી મોટી પ્રેમ કરવા વાળી.
બા પપ્પા મારે તમને એક વાત કરવી છે ભાઈ ક્યારના ગોળ ગોળ વાતને ફેરવો છો બોલો ને શું વાત કરવી છે ભાભી કહું છું પણ મનમાં તો છે ને લાડુ ફૂટતા છે પણ હવે વાત કરવામાં છે ને એને કોણ જાણે કયો સંકોચ છે ને ખબર જ પડતી એ તારો બાપ છું અરે તને છે ને મિત્રના ભાવે રાખ્યો છે કોઈ કીધું કાંઈ હા એ વાત તો બરાબર છે પણ હું વાત કરીશ પછી તમે ગુસ્સો તો નહીં કરો ને ભાઈ બોલ ને જોતા હવે એટલે પતે કહી દઉં હા મુરત ચોવડાવું છે ના ના પપ્પા હું છે ને એક છોકરીને પ્રેમ કરું છું અને એનું નામ ગોપી છે મારે એની સાથે લગ્ન કરવાના છે ફટાફટ બોલી ગયો ને એમ એ ધીમે ધીમે બોલ અને કંઈક ખબર પડે એમ બોલ ઓ ભાઈ ફકરા વાંચો છો કાંઈ નિબંધ વાંચો છો છોકરીને પ્રેમ કરું છું મને બહુ ગમે છે લગ્ન કરવા છે શાંતિથી વાત કરો માંડીને વાત કરો ને કોણ છે શું છે એ કયો પા એનું નામ ગોપી છે હું એને પ્રેમ કરું છું એ મને પ્રેમ કરે છે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ આપણો કાનો ગોપીમાં પપ્પા બહુ સારી છોકરી છે હા ખરેખર ભાઈ તમને તો સારી જ લાગે ને તમારે તો લગ્ન જો કરવા છે અમે જોઈએ અમને સારી લાગે ને તો વાત ખરી કહેવાય હા પણ એક પ્રોબ્લેમ છે એમના બા અને એમના મમ્મી બંને ગામડાના છે એટલે જૂના રીતિરિવાજો પ્રમાણે માનવાવાળા છે આપણે એમના ઘરે જઈને એમને મનાવવા પડશે ને હા મળી લેવી એકવાર જોઈ લેવી જો ભાઈ તને તો લાડી ગમે છે એટલે કદાચ જૂનવાણી સ્વભાવના હોય તો આપણે ત્યાં ક્યાં રહેવા જવું છે એનો સ્વભાવ એને મુબારક હા ગોપી ભણેલી ગણેલી છે અહીંયા જ આપણા શહેરમાં જ હોસ્ટેલમાં ભણતી હતી અને ત્યાં જ અને ત્યાં જ રહેતી હતી હા એ એજ્યુકેટેડ છે પણ એમના મમ્મી અને બા જરા છે ને પણ તમે હેન્ડલ કરી લેશો મને ખબર છે આદિભાઈ શું વાંધો છે ગામડાના હોય તો એ કંઈ ખરાબી થોડી છે હોય આપણા નાનીમાં હતા એ પણ તો ગામડાના જ હતા દાદીમાં પણ ગામડાના જ હતા આ તો હવે બે પેઢીથી આપણે લોકો અહીંયા આવ્યા છીએ એ વાંધો નથી પણ જો અમે લોકો ત્યાં જઈએ અને અમારું કાંઈ અપમાન થયું તો ના ના એવું મને નથી લાગતું કે એ અપમાન તો ના જ કરે ને કોઈના ઘરે જઈએ એવું તો ના જ કરી શકે ને એમ તો ગામડાના માણસો મહેમાન ભળીને એનું સ્વાગત કરતા હોય છે ખૂબ ભાવ આપતા હોય છે આવો નાખે જેવા જેવા લોકો તો હોતા જ નથી ગામડાના તો પપ્પા શું કરીશું જશું આપણે લોકો હા આજે જ જઈએ ને હા અત્યારે જ જઈએ ને એટલે એમ ને હું કહું છું ખાલી કે આજે જઈએ એમ સારું સારું એનું મન છે ને તો અત્યારે જઈ આવી સારું પપ્પા મને શક્કર બહુ આવે કેવું છે હવે બા શક્કર બહુ આવે છે ઊભા નથી થવાતું રિપોર્ટમાં શું છે શું થયું છે બાને બે જ મિનિટ મેં રિપોર્ટ તો જોઈ લીધો છે બસ હવે હું ફાઇનલ તમને કહી દઉં બાના લોહીના ટકા ઘટી ગયા છે હવે એમને લોહીના બાટલા ચડાવવા પડશે તમારામાંથી કોઈનું લોહી બા સાથે મેચ થતું જ હશે ને હા મારું બ્લડ ગ્રુપ અને બાનું બ્લડ ગ્રુપ એક જ છે આની પહેલાં પણ જ્યારે બાને બ્લડ દેવાનું હતું ત્યારે મેં જ આપ્યું હતું સારું તો હવે જેટલું બને ને એટલું તમે જલ્દીથી બાને એડમિટ કરી અને એમને તમે લોહીના બાટલા ચડાવી આપો ઠીક છે તો અમે આજે જ એમને એડમિટ કરવા માટે લઈ આવીશું નો પ્રોબ્લેમ મેં તમને નંબર આપેલો છે ને હોસ્પિટલનો એકવાર એ નંબર ફોન કરી અને અપોઇન્ટમેન્ટ લઈને આવી જજો ઠીક છે અને બાકી તો ખાવા પીવાનું મેં તમને કહ્યું જ છે ને બને એટલી બાની હમણાં થોડી ધ્યાન રાખજો
ઠીક છે. તમને કેટલો લોહી ઘટે છે, તમે કઈ ખાવા પીવામાં ધ્યાન જ નથી દેતા. ખાવાની ઈચ્છા જ નથી થતી, ભૂખ નથી લાગતી. ખાવું પડશે માં, આમ થોડું હાલે. તમે માંદા પડો તો અમારો જીવ જાય. હવે તો હું સતી રહું ને તો હાર. મા એવું ન બોલો, તમારા સિવાય અમારું આ ઘરમાં કોણ છે? તમે તો શું હોય તમારા મૂળ. બા આરામ ત્યાં ધ્યાનથી. બા હવે તમને કેવું લાગે છે? તમારે આરામ કરવો છે? ના રે ના, બેસું છું. હોસ્પિટલમાં તો હોતી જ રહેલી ને. ખાવું છે બા તમારે? કાંઈ નથી ખાવું, પણ પહેલાં છે ને મને એ કહો કે મને કોણે લોહી આપ્યું? અરે બા, એ તમારે શું કામ છે? હર્ષા તે આપ્યું બેટા. નહીં બા. તો કોણે આપ્યું? ગોપી આપ્યું. ગોપી તે મને લોહી આપ્યું? અરે બા, તો એમાં શું મોટી વાત છે? અત્યારે તો આમે બધા બ્લડ ડોનેટ કરતા હોય છે, એટલે કે પોતાનું લોહી દાન કરે છે. તો તમે તો મારા દાદી છો, એમાં મોટી વાત શું છે? મોટી વાત હશે, જ્યારથી તું ભણીને અહીં આવી મેં તને એકે દી હખેથી રહેવા ન દીધી. વાત વાતમાં હું તને ગમે એમ બોલતી હતી. અરે ધર્મમાં આવે તોય તને તો કાંઈ રીત રિવાજ નહોતા ખબર, તોય હું કેટલું કેટલું તને બોલતી હતી. અને આવી ચિંતા કરો છો ને બા, એટલે જ તમારી તબિયત ખરાબ થઈ ગઈ. હવે આવી બધી ચિંતા ન કરો ને, જે થઈ ગયું એ થઈ ગયું, અત્યારે તમે સાજા થઈ ગયા ને, અમારા માટે એ મહત્વનું છે. ગોપી હા, આટલું મેં તને કીધું, તને ખીજાણી, તને મેં કેટલી વાર તો લાફા માર્યા, બટા તું તે મને લોહી આપ્યું, તે આપ્યું લોહી મને. બા વડીલ છો તમે મારો, કે અમને ખીજાવ તો અમારે દુઃખ લગાવવાનું જ ના હોય. પણ બેટા બીજી કોઈ છોકરી હોત ને તો એ તો એમ કહેત કે ડોહી ભલે મરે પણ મારે લોહી ન દેવું. ના બા, હું એવું જ કહેત. પણ તમને ખબર છે મેં એવું કેમ ના કીધું? કેમ? કેમકે મારા હજુ લગ્ન બાકી છે ને. હવે મારા લગ્ન હોય અને મારા લગ્નમાં મારા દાદી જ ન હોય તો એ કેવું લાગે? હા બેટા. પણ બા એક વાત કહું. કે ને? હું લગ્ન તો ત્યાં જ કરીશ કે જ્યાં મને છોકરો ગમે છે. બા પ્લીઝ, તમે એક વખત એ છોકરાને જોઈ લો, જો તમને કે મમ્મીને એ છોકરો નહીં ગમે ને તો પ્રોમિસ હું એની સાથે લગ્ન નહીં કરું. બટા એક વાત કહું. સાંભળીશ, હું તારા લગ્ન ત્યાં જ કરાવીશ જે છોકરો તને ગમતો હોય ને એની હારેશ. પણ મારી એ એક શરત છે હો. બા તમને ખબર છે હું તો આજે પણ ટાઈમમાં છું, અને તમને આ બ્લડ આપ્યું ને મેં, તો ત્યારે હું ટાઈમમાં તો હતી જ, એટલે કે મારો આજે પહેલો જ દિવસ છે. તો હવે આપણે શું કરીશું? એટલે કે હું તમને અડતી તો તમે નાહવા જતા બરાબર, હવે તો હું ટાઈમમાં છું તો મારું બ્લડ તમારામાં ચડી ગયું, તો આપણે આખું બ્લડ કઢાવવું પડશે કે શું? પાછું નવું ચડાવવું પડશે ને? અરે ના બટા ના, હવે તો હું બધું સમજી ગઈ છું. સમજી ગયા? હા. મારી દીકરી. જય શ્રી કૃષ્ણ. મમ્મી આ એક છોકરો છે જેની મેં તમને વાત કરી હતી. વેલાનો કહેવાય? મને શું ખબર. કેમ છો? બેસ. આદિત્ય અચાનક જ. હા, મેં તારી પાસે એડ્રેસ એટલા માટે તો જાણ્યું હતું કે અચાનક તને સરપ્રાઈઝ આપી શકું.
બા, આ એ છોકરો છે જેની હું તમને વાત કરતી હતી. હા, એ છે. હા બેટા, મારી સરબત કઈ લઈ આવું. એવું કઈ પીવું નથી, બેસો શાંતિથી. બેસો તમે લોકો શાંતિથી. હે ભાઈ, તમે ઓલા શામજીભાઈના નાના ભાઈ ને, શું નામ હતું, અશોકભાઈ? હા. ઈ છો ને તમે? તમારો દીકરો છે. અને આ બેન કોણ? એ મારા ભાભી છે. ઠીક. તો હે અશોકભાઈ, તમારે બે દીકરા? બે દીકરા. ઠીક. આદિત્યભાઈ, તમે તો કહેતા હતા ને કે આ લોકો ગામડાના છે, આ લોકો તો બહુ જ વ્યવસ્થિત છે અને સમજદાર પણ. ભાભી, લોકોને જોઈને ખબર ના પડે કે એ કેટલા જૂના વિચારવાળા છે. ખરેખરમાં એવું છે કે આપણે પીરિયડ્સમાં થઈએ ને, એટલે કે ટાઈમમાં, ત્યારે અમારા ઘરનો નિયમ કંઈક એવો છે કે 7 દિવસ સુધી ઘરના ખૂણામાં બેસી રહેવું પડે. શું? એટલે તમે જે આદિત્ય પાસેથી વાત સાંભળી હતી એ સાચી જ હતી, પણ એમાં એવું છે કે બાજી હોસ્પિટલથી આવ્યા જ છે એટલે એ થોડા ઓછું બોલે છે. હાસી વાત છે. જો અમે રહ્યા જૂના વિચારોવાળા, અને આ છે ને વર્ષોથી અમારે એને આમ જ હાલતું હતું કે છોકરી ધર્મમાં થાય ને એટલે પછી એને હાથ દીવથી કાંઈ કામ ન કરવા દે. પણ બટા, આ બધા તો તારા જેવા જ વિચારવાળા છે, એટલે હવે મને છે ને આમ શાંતિ છે કે તું એના ઘરે સુખી જ રહીશ. નહીં તો મને ચિંતા થતી હતી કે ત્યાં તું હાથ દી કેમ કાઢે. એટલે બા, તમને ટૂંકમાં આ પરિવાર ગમે છે એવું જ ને? બટા, તું જ્યાં સુખી રહે એ મને હવે ગમતું જ હોય ને. બા, હું સમજુ છું કે તમારા વિચારો જૂના છે, તમે થોડું જૂની રૂઢીમાં જીવો છો, પણ ખરેખર જોઈએ ને તો તમારો એમાં કોઈ જ વાંક નથી. હવે તમે નાનપણથી જેમ રહ્યા હોય તમે તો એવું જ વર્તન કરવાના ને. બા, માસિક ધર્મ છે ને એ કોઈ ખોટી વસ્તુ નથી, એ તો હરેક સ્ત્રીને હોય જ છે. અને આમ પણ આ સૃષ્ટિની રચના છે ને એ પણ માસિક ધર્મથી જ થઈ છે, અને અત્યારે પણ માસિક ધર્મથી જ કેટલા બધા નવા જન્મ થાય છે. માસિક ધર્મ ના હોય તો બાળકનો જન્મ જ કેવી રીતે થાય બા? અને તમારી જેમ જ પહેલાંના માણસો છે ને, એ લોકોને જો વૈજ્ઞાનિકની રીતે સમજાવવામાં આવે ને તો કોઈ વાતને સમજતા જ ન હતા. અને સ્ત્રી જ્યારે પીરિયડમાં થાય એટલે કે માસિક ધર્મ હોય ને ત્યારે એને બહુ બધી તકલીફો ભોગવવી પડતી હતી. જ્યારે માસિક ધર્મ હોય ને ત્યારે સ્ત્રીઓ એટલું બધું કામ ના કરી શકે, એને બોડીમાં પેઇન થાય, એના મૂડ સ્વિંગ્સ થાય. એના હિસાબે જ જ્યારે માસિક ધર્મ હોય ને ત્યારે સ્ત્રીઓને 5 દિવસ દૂર રાખતા હતા, કંઈ કામ કરવાની ના પાડતા હતા. એના 2 કારણ હતા. એક તો તમારા લોકોના વિચાર એવા હતા કે એનાથી આભડછટ લાગે છે, અને બીજી વસ્તુ એ કે પહેલાંની સ્ત્રીઓ બહુ બધું કામ કરતી હતી, આખો દિવસ ખેતરમાં તનતોડ મહેનત કરે એટલે થાક લાગે ને, અને મહિનામાં 5 દિવસ એવા હોય જ્યારે એ લોકોને એક બહાનું મળી જાય કે જ્યારે એ લોકો આરામ કરી શકે. બસ એટલા માટે માસિક ધર્મને પાળવામાં આવે છે, બીજું કંઈ જ નથી બા. હાસી વાત છે તારી. અમારા જમાનામાં એવું કહેવાતું કે જ્યારે માસિક ધર્મમાં આવે ને છોકરીઓ, અને ત્યારે જો રસોઈ કરે ને અને એ રસોઈ ઘરના બધાએ ખાય ને તો બધાને પાપ લાગતું. બા, તમને ભાભીએ સમજાવ્યું ને કે ત્યારના લોકોને એટલા માટે એવું કહેવામાં આવતું હતું કે એ લોકો વૈજ્ઞાનિક વાતને સમજી જ ન શકે. ખરેખરમાં તો વાત એટલી જ હોય છે કે એ સમયમાં લેડીઝને 7 દિવસ સુધી કામ કરવાની શક્તિ જ નથી હોતી. એનું બ્લડ જ એટલું નીકળી જાય, મતલબ એનું લોહી જ એટલું નીકળી જાય છે, તો એની પાસે એટલી શક્તિ જ નથી કે કામ કરી શકે. એટલા માટે એવું કહેવામાં આવતું હતું કે પાપ લાગે કે બધા લોકો કામ ન કરાવે લેડીઝ પાસે. અને હાલમાં તો આપણે ખેતરમાં કામ કરવા જવાનું જ નથી તો થાક પણ નથી લાગવાનો. હવે ઘરના કામમાં શું થાક લાગશે બા? તો પછી અમને ખૂણામાં બેસવાની શું જરૂર છે? હાસી વાત છે હો. અને બા,
આમ પણ બધા લોકો શું કહે છે કે ભગવાન જ્યારે મનુષ્યને આ ધરતી પર મોકલે છે ને ત્યારે એનો આત્મા એ ભગવાન રૂપી જ હોય છે. અને જો માસિક ધર્મથી તકલીફ પડતી હોત, આભડછટ લાગતી હોત, તો 5 દિવસે આત્મા ક્યાં જાય? ક્યાંય નહીં ને. આ તો ફક્ત એક રૂઢી બનાવવામાં આવી છે જેથી કરીને જે પણ સ્ત્રી પીરિયડમાં હોય ને એને તકલીફ ના પડે. બસ આ 5 દિવસ એને બાનું મળી જાય આરામ કરવા માટે. બા, તમે હમણાં જમવાની વાત કરીને કે જમવાનું બનાવીએ તો આભડછટ લાગે, ભગવાન રિસાઈ જાય, તો તમે જ મને કહો, કોઈ પણ માણસ આપણા ઘરે માંગવા આવે જે 3-4 દિવસથી ભૂખ્યું છે, એના માટે અનાજ મોટી વસ્તુ છે કે પછી માસિક ધર્મને પાડવું? અનાજ ને તો પછી. આ સીધી એવી વાત છે બા, માસિક ધર્મ ક્યારેય કોઈને નડતો નથી અને એનાથી કોઈ આભડછટ લાગતી જ નથી. બા, તમે મારા જ ઘરની વાત લઈ લો, મારા સાસુ નથી, ઘરમાં સ્ત્રી રૂપે હું એક જ છું. હવે તમે જ વિચાર કરો કે 5 દિવસ જો હું ઘરનું કંઈ જ કામ ના કરું, ના જમવાનું બનાવું, ના પાણી ભરું, ના કંઈ, તો આ લોકો ક્યાં જાય? અને એ શું ખાતરી છે કે જ્યાં એ લોકો બહાર જમવા જાય છે, જે સ્ત્રી જમવાનું બનાવે છે, એ પણ માસિક ધર્મમાં નહીં જ હોય, ચોખ્ખી જ હશે? એના કરતાં આપણે એવું કરીએ તો, પ્રેમ ભાવ લાગણીથી રહીએ તો, બધા એકબીજાને સપોર્ટ કરે, સાથ આપે, અને અમારું ઘર છે ને ત્યાં બધા લોકો માણસાઈમાં માને છે, બીજી કોઈ જ વસ્તુમાં નહીં. કોઈ નિસહાય ઘરે આવે ને તો એને સહાય કરો, કોઈ ભૂખ્યું ઘરે આવે તો એને અનાજ આપો. અને રહી આપણા ઘરના સદસ્યોની વાત, તો એની તકલીફોમાં જો આપણે સાથ ના આપીએ તો બીજું કોણ આપે? આ માસિક ધર્મ છે ને એ પાડવાની પ્રથા છે ને, એ ફક્ત પ્રથા જ છે, બીજું કંઈ જ નહીં. એને આપણે પાડવી હોય તો પાડી શકીએ, અને જો આપણે ના પાડવી હોય તો આપણે નોર્મલ લાઈફ પણ જીવી શકીએ. અને હા, જો મારાથી કંઈ વધારે બોલાઈ ગયું હોય ને તો મહેરબાની કરીને મને માફ કરી દેજો. પણ હું તો અમારા ઘરની વાત કરતી હતી, કે અમારા ઘરમાં આવી રીતે જીવન જીવવામાં આવે છે. બાકી પછી બધાના પોતપોતાના વિચારો હોય છે, જેને જેમ મજા આવે એવું જીવન જીવે. અરે વાહ મીરાબેન, તમે તો ખૂબ સરસ વાત કરી. મને તો એ વાતની ખુશી છે કે મારી દીકરીને તમારા જેવો પરિવાર મળ્યો. અરે ભણતરની સાથે ગણતર પણ મળ્યું. સાચું કહું ને તો મારા માથેથી તો આખો બોજ ઓછો થઈ ગયો. જો બેટા, તે અટાણુંથી જે પણ કંઈ કીધું ને એ બધું તો ઠીક છે, પણ હું મારો રિવાજ ન મૂકું હું. એ અમે લોકો તો નાના હતા ને ત્યારથી આ જ રીતે જીવતા આવ્યા છીએ, એટલે હું મારી રૂઢી નહીં મૂકું. બા, મેં જે પણ વાત કરીને એ તમને તમારા વિચારો બદલવા માટે નથી કરી. મેં તો જસ્ટ જે અમારા ઘરની રૂઢી હતી ને તમને એ જ સમજાવી હતી. તો પછી આપણે એવું કરીએ, તમે તમારા ઘરના રિવાજોને સાચવો અને અમે અમારા ઘરના. અને હા, ગોપી અમારા ઘરે આવશે ને તો અમારા ઘરમાં આવું કંઈ છે જ નહીં, જ્યારે અહીંયા આવે ને ત્યારે તમે જાણો ને તમારી ગોપી જાણે. હા બા, હું અહીંયા આવીશ ને તો આપણા બધા રિવાજને ફોલો કરીશ જ. તમે કહેશો ને કે 7 દિવસ ખૂણામાં બેસી રહેવાનું, તો હું 7 દિવસ ખૂણામાં જ બેસી રહીશ. ઓકે. હા આદિત્યભાઈ, તમે કંઈ બોલશો કે પછી ગોપીને જોયા જ કરશો? અરે હું શું બોલું, કઈ નહીં. હવે તમે ના બોલો ને તો બાપુજી તમે જ કહી દો. હવે બોલવાનું શું હોય એમાં, બસ છોકરા છોકરી ગઈ જેને પસંદ કરે છે તો વહેલા વહેલી તકે આપણે લગ્ન કરાવી દઈએ, મુરત હારા જોડાવી. હા, બ્રાહ્મણ પાસે મુરત જોડાવો એટલે જલ્દીથી કરીએ કંકુના.